આપણે ત્યાં ઘણી વખત ત્રણ શબ્દો સાથે વપરાતા હોય છે, તન મન અને ધન, કે કોઈ વસ્તુ પૂરેપૂરી અસરકારક તો જ નીવડે કે જે કરનારા પોતાનું બધું જ એની પાછળ રેડી દે, શરીરથી પણ કામ કરવું પડે, ખર્ચ કરવો પડે એટલે ધન પણ એમાં આપવાની તૈયારી જોઈએ, અને મન મનમાં પણ એ ભાવના હોવી જોઈએ. આ જાતના પ્રદર્શનમાં આપણે ઘણી વખત એકાદ વસ્તુ જાણે ઓછી રહી જતી હોય એવું લાગે, અને પ્રદર્શનનો હેતુ જુદો જુદો હોઈ શકે. આપણે પોતાના જ આનંદ માટે કરતા તો આ બરાબર છે, પણ લોકોને આ દેખાડવું છે કે લોકો અને કલા એકબીજાની વધારે નજીક આવી શકે. મને મારા બાળપણની વાત યાદ આવે છે કે એ વખતે ગુજરાતમાં કદાચ 15-20 જ કલાકારો હતા, પણ લોકો અને કલાકારોનો સંબંધ ઘણો નજીકનો હતો એકબીજાની સાથે. લેખકો, કવિઓ, શિક્ષકો, કલાકારો, સંગીતકારો, જે નંબર બહુ નાનો હતો એમ, પણ બધા એકબીજાને ઓળખતા. અને એ લોકો શું કરે છે એનું કહેવાતા બધા જ સંસ્કારી કુટુંબોમાં પરસ્પરસ માહિતી હતી. ભારત આઝાદ થયા પછી કલાકારોને સગવડ ઘણી મળવા, જે લોકો પોતાના એક ગામથી બીજે નહોતા જઈ શકતા એમને પરદેશ જવાની પણ સગવડ મળી. પણ જો આપણું કામ લોકો સુધી પહોંચે, લોકોને આપણું કામ ગમે, એમાં રસ લે, એવી જો થોડી ઘણી પણ લાગણી હોય તો એ માટે હંમેશા નહીં તો ક્યારેક આવો પ્રયત્ન કરવો જોઈએ. મને ખાતરી છે કે જે આ સ્તરે પહોંચ્યા છે એટલે હવે બાકીના એક બે જે પગથિયા છે એ પણ બધા હાંસલ કરશે. થેન્ક યુ વેરી મચ.